કચ્છની અંજાર નગરપાલિકામાં કચરાના મુદ્દે તોડફોડ થવા સાથે કોંગ્રેસ ઉગ્ર વિરોધ નોંધાવતા પાલિકાએ 3 દિવસમાં જે સમસ્યા નિવારવાની બાંહેધરી આપી મામલો શાંત પાડ્યો છે. ગાંધીધામ નગરપાલિકા દ્વારા અંજાર નગરપાલિકાના ડમ્પિંગ સ્ટેશનમાં ગાંધીધામનો દૈનિક 100 ટન કચરો ફેંકવામાં આવી રહ્યો છે, જેની સામે શહેરજનોમાં ઉગ્ર વિરોધના સૂર છે. એક તો અંજારની ડમ્પિંગ સાઇટ શહેરની એકદમ નજીક છે, તેવામાં ગાંધીધામનો કચરો તેમાં નખાતા અને બાળવામાં આવતા પ્રદૂષણ વધી રહ્યું છે. સાથે સ્થાનિક લોકો ગંદકીથી તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા નગરપાલિકા કચેરીમાં કચરો લાવીને વિરોધ કરાયો હતો. નગરપાલિકામાં કચરો સળગાવવા સાથે ચીફ ઓફિસર પર બંગડી ફેંકીને વિરોધ પ્રદર્શિત કરાયો હતો. સાથે ચીફ ઓફિસરની કચેરીમાં ખુરશીઓ ફેંકવામાં આવી હતી અને શાસક પક્ષના નેતાની નેમ પ્લેટ પણ તોડી નખાઈ હતી. ત્યારે વિરોધ જોતા સેનિટેશન સમિતિના ચેરમેન અને ચીફ ઓફિસરે 3 દિવસમાં ડમ્પિંગ સાઇટ બંધ કરવા ખાતરી આપી હતી. દીપકભાઈ એક મિનિટ દીપકભાઈ દીપકભાઈ તમને તમે બાપુરી અને ચાર અમારા 36 જણાને કેમ ના વિશ્વાસમાં લીધા તમે? હવે તમે કઈ રીતે બાંહેધરી આપી શકો? જો કે આ પ્રોસેસ ચાલુ હતી, અમને એમને જાણ કરી હતી કે પ્રોસેસ ચાલુ છે. આને જાણ કરી છે. ઘણા દિવસથી જે આદિપુર ગાંધીધામ નગરપાલિકાનો કચરો અંજાર સીમમાં અંજાર નગરપાલિકા હેઠળ જે ઠાલવામાં આવે છે એનો સખત વિરોધ થઈ રહ્યો છે, તો આ બાબતમાં આપ શું કહેશો? આ બાબતમાં અમે એટલા માટે કહીએ છીએ કે આજે સમગ્ર કચ્છની અંદર ગાંધીધામ નગરપાલિકા મોટામાં મોટી છે, એ નરકપાલિકા છે, અને ત્યારે ત્યાંનું ડમ્પિંગ બંધ થયું છે અને એનો તમામ કચરો અંજારની જનતાનો સ્વાસ્થ્ય જોખમમાં મેલાય એવી આ બંને નગરપાલિકાની પેરવી છે. એટલા માટે અમે આજે એવી રજૂઆત કરી અને ચીફ ઓફિસરને એવું કહેવામાં આવ્યું કે ભાઈ ત્યાં તો આખું ગાંધીધામ શહેર ડેન્ગ્યુના ભરડામાં છે અને એનો કચરો અમારે ઠાલવી અને અંજાર શહેરની જનતાનું આરોગ્ય જોખમમાં મેળવું જોઈએ, અમે કોઈ કાર્ય સહન નથી કરવાના અને અમે એને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ કચરો સદંતર અહીંથી બંધ કરવામાં નહીં આવે તો અમે અહીંયા ન છૂટકે તમામ ગામમાંથી કચરો એકઠો કરી અને અમે અહીંયા નગરપાલિકાના ગેટ પાસે અમે અહીંયા ઠાલવીશું. એમ કરતાં પણ કોંગ્રેસ પાર્ટી જરા અચકાશે નહીં. વાત છે માત્ર ને માત્ર આજે અંજારની જનતાના આરોગ્યની વાત આવે છે ત્યારે અમે એની સાથે છે, અમે અંજારની જનતાની સાથે છે. એટલા માટે આ પ્રશ્ન ઉઠાવ્યો છે અને નથી કોઈ ગાંધીધામ નગરપાલિકાએ અથવા કોઈ એસડીએમ અથવા આપણા કલેક્ટર સીનો એવો કોઈ પણ ઓર્ડર હેન્ડરાઇટિંગમાં નથી અને આ તો બંને સીઓની બંને ચીફ ઓફિસરની મૌખિક વાતોમાં મિલીભગતથી અંજારની જનતાને આ અહીંયા બધું વેઠવું પડે છે. આ બહુ દુઃખની વાત છે.